चिंता विघन विनाशनी मातु कमलासनी सका विसहति अंशवाहिनी मातु कमला यमुन दे हुसुमा दुखहरणी मा कुलदेवी करणी करने सहाय जाहर जगमा जगदम्बा तू जो गणी पण जाहर जगमा ए जगदम्बा तू जो गणी ए मा तू खम काली खोडल मा पण जे करती ते जालियो अने मारी आरत जांगलियो ए ए हवे मेली सुमाऊं ए मारी पापा पगलियो रे जे संत चरण मा अन दिल थी बनी ने जोन दास पण रावत रावत भरो हो राम नो ए तने मुनी नहीं आवे गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर् देव महेश्वरा गुरुर् साक्षात परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। पवित्र धाम गढ़ड़िया हनुमान बापूनी मढ़ी परम पूज्य अमरदास बापू जेनी चेतना अत्यारे आपणी ऊपर वरसी रही है, आ जगह माथे वरसी रही है अने एना चेतनाना सानिध्य में आप सौ मित्रों बधाय भेळा थई संतो पण पधार्या छे एटले एमनी तिथि 24मी तिथि आज उजवामां आवी छे अने आयोजक मित्रों जे कोई बधाय छे एमणे आ बापूनी तिथि उजवा माटेनों अने संतवाणीनो कार्यक्रम करवा माटे आपने सब बधाने भेळा कर्या छे एटले आनंद करवानो संतनी पाछळ संतोनी वाणी बोलाती होय कारण के आ संतोनी वाणी छे ने ई संतोना हृदयमांथी निकळेली वेदनाओ ई वेदनाओ ई हाव तळપદી ભાષામાં આપણે कान पर पड़े खबर पड़े कारण के आ नथी मफत में मळता एना मूल चूकवा पड़ता संत ने संतपणा नथी मफत में मळता साधु थई गया आपणे तेने बावा कही दी भाई तो रखड़ता होय बावा पण एने केम ई साधुत्व निभाववू पड़े छे केटलीक मुश्किलो वेठवी पड़े छे संसार छोड़वो पड़े छे घरबार छोड़वा पड़े छे अने साधना करवा माटे थईने आवा आश्रमो आवी जग्याओ बांधीने बैठा होय ये जीवता हो त्या सुधी एमनी किंमत न थाय पण ज्यारे विया जाय ने पछी एनी किंमत थाती होय पछी एनी तिथिओ आपणे उजवीए एटले अमारा रावत मामाए एक नानुं एवुं भजन में एने लिख्युं छे जो कि बधा कलाकार मित्रों पूज्य मोरारी बाबू थी लईने बधा ए भजन बहु प्रचलित थयुं छे लिख्युं छे दान बापू आपणे तलाळा एना मंदिरनी बहार बैठा बैठा एने जे कंई स्पृणा थई अने एने सूरत थोड़ो
એને જે ભજનોની બે ચાર કડી એમણે લીખી છે ને એને જે દેખાણું એ કે આ સંતો છે ને કોની ઉપમાં આપીએ આપણે? સૂરજની સામે આપીએ તો સૂરજ તો એકદમ તાપ આપે છે, ચંદ્રની જો ઉપમાં આપીએ તો એ શીતળતા આપે છે, પણ એ 15 દિવસ હોય ને 15 દિવસ નથી હોતો. ઘણી નજર ફેરવી પછી એણે ભજનની શરૂઆત કરી કે દાન બાપુના એ જ દેવળે જાજો માનવી ઉદળે ઇમાં, પણ હાચા હૃદયથી એને હાથ પાડો તો તમારા દુઃખ ના ટાળે જ દાન સંતોનો, એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના દેવો. 6 મહિનાનું બાળક હોય ને પોતાની માતાની ગોદમાં બેહેન જે અને ઊંઘ મળે એ આ સંતોની તાકાત છે. કદાચ આપણા માવતર હયાત ન હોય અને આપણા સદગુરુ કોઈ એવા સાધુડાના ખોળામાં માથું નાખીને એના ચરણોમાં બેસી જાવ તો તમારી બધી જે ઉપાધિઓ છે એ બધી વહી જાય અને તમને શાંતિ મળે. પણ એના પરચા કેવા છે કે પરચા એના એ પાર વિના નાન માને તમારું ઈમાન, પણ ફેરો સુધરી જાય ફેર નહીં એમાં, અને તાપ મટાડે તન સંતોનો, એ સંતોનો સ્વભાવ છે એવો, એ જને તાની ગોદ ના દેવો. પણ માની ગોદ ના દેવો છે, પણ માથી એક ડગલું સંત આગળ દેખાડ્યા. કઈ રીતે? એક ડગલું મેં આગળ પાળ્યા જાનનીથી જગસન, એક ડગલું આગળ છે. કઈ રીતે? કે ઓલી માહુ વડાવે પણ આવા સંત જગાડે, અનભેળવી દે ભગવંત સંતોનો, એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ ઓલી જનેતાની ગોદ ના દેવો. ભજન તો ઘણું બધું છે, પણ એની છેલ્લી કડીમાં હાથો એનો પ્રાણ છે કે આવા સંતોની કૃપા મેળવવી હોય, એમના આશીર્વાદ મેળવવા હોય તો કેવું થઈને દેવું? પૈસાનું અભિમાન હોય, સત્તાનું અભિમાન હોય, તાકાતનું અભિમાન હોય, એવા થઈને દે તો સંતોની કૃપા નથી મળતી, એની પાસે કેવું થઈને જવું? કે બાળ સ્વભાવી એ રાવત બની જાન માથડું ખોળે જ મેં. 6 મહિનાનું બાળક હોય એને કોઈ જાતના વિકારો ન હોય, કોઈ જાતના અભિમાન ન હોય, એ 6 મહિનાના બાળક જેવું માઇન્ડ કરીને જાઓ ને તમે તો એની કૃપાપાત્ર બનો, એમના આશીર્વાદ મળે છે. કે બાળ સ્વભાવી એ રાવત બની જાન માથડું ખોળે મેલ, પછી જવાબદારી હો પોયાવા સંતોને, પછી ખલક આખા માય ખેલ સંતોનો, એ જ સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના દેવો. આવા થઈને જો સંતો પાસે જાય તો એની કૃપા મળી જાય. એક વખત એની કૃપા મળી જાય પછી દુનિયામાં તમારું રૂવાડું કોઈ ખાંડું ન કરી શકે, પણ એની કૃપા મેળવવા માટે આવું થઈને જવું. અને માણાને નડે અભિમાનો, આપણને કોઈ પણને નડતું હોય ને મોટામાં મોટો જો રોદો આવતો હોય ને તો અભિમાન ન આવે, પૈસાનો જે કાંઈ આપણને અભિમાન હોય. હમણાં અમારા આઈટમના મેળામાં ગયા ને કે ઓલો ફુગા ઓલી હળિયુંમાં હવા ભરીને વેચતો હતો, હાવ નાનો માણા હતો, એને કંઈ બીજી ખબર નહોતી પડતી, પણ એની જે વાત હતી ને એ બહુ ફિલોસોફીવાળી વાત હતી. એક ડોઠો આવીને એણે પૂછ્યું કે ભાઈ ફુગા કેટલા વર ટકે? એટલે બોલું કે ભાઈ કોથળીમાં પીડ્યા છે એ તો 2-3 વર હતા મારી પાસે પીડ્યા હતા લોકડાઉન વખતના, એને કંઈ વાંધો નથી આવ્યો. તો એ કે આ હળીમાં જે હવા ભરાણી પછી એનું નક્કી નથી દેતો, કોઈ 1/2 કલાકે ફૂટી જાય, કોઈ 2 કલાકે ફૂટે, કોઈ એમનેમ હવા નીકળી જાય, કોઈ હવા ભરતા ભરતા ફૂટી જાય,
એમ કોઈ પ્રકારની હવા આપણામાં ભરાય ને પછી ફટાકીઓ ક્યારે થાય ને નક્કી નથી. એટલે અભિમાન ન કરવું જોઈએ. સંતો એ જ શીખવે છે આપણે કે અભિમાન ન કરે. અને આ લોકડાઉને એવું લોહી પીધું ને ભાઈ જયદીપભાઈ, અડધાના જ ગળાવી ગયા હો, કારણ કે ભજન બંધ થઈ ગયા, પ્રોગ્રામ કાર્યક્રમો બંધ થઈ ગયા, તબલાની સાહી હોઈ ગઈ, લોહી બહુ પીધો. હમણાં એક માજીની ખબર કાઢા બીજી લહેરમાં અમે ગયા હતા રાજકોટ, અમે ત્યાં ઊભા રહ્યા, કીધું માજી શું તકલીફ છે, એને ઓલું ઓક્સિજનનું ચડાવેલું. એટલે મને એ ખોખું કાઢીને કે ભાઈ પગ લઈ લ્યો ને ઓક્સિજનને, એટલે રેડી જ છે અમારે, તમારી પગ હેઠે નળી દબાઈ ગઈ છે. પછી માજી બોલ્યા પડકે ઓલો માણા દવાખાનાવાળા, કે ભાઈ કપાતર આ ડાઉનલોડ કેદી પૂરું થાય? એટલે ઓલો ભાઈ કે ભાઈ હું કપાતર નથી, કમ્પાઉડર છો ભાઈ, એ મને નથી આવડતું. તો આ લોકડાઉન કેદી પૂરું થાય? કે લોકડાઉન ન કહેવાય, ઓલો ડાઉનલોડ ન કહેવાય, આને લોકડાઉન કહેવાય. એ કે પૂરું થઈ જાય, કાં તમારું થાય ને કાં લોકડાઉનનું થાય. કેટલા બિચારા જીવાતમાં વિયાઈ ગયા, પણ જે જેની આમાં તો ઈશ્વરને આજ છે બધું, આપણે જ નથી. જન્મ થાય એનું મૃત્યુ નીતિ જ છે. પણ રિટર્ન ટિકિટ લઈને આપણે આવ્યા છીએ, કેદી આપણે તારીખની ખબર નથી આપણને. કોઈ પણ હાલતા હાલતા ભજન ગાતા ગાતા વિયા જાય, હાલતા હાલતા વિયા છીક આવે ને વિયા જાય. પણ આજનો માહોલ એવો સરસ મજાનો, સંતોના સાનિધ્ય છે, રડિયા દાદા બેઠા છે, એમની સમાધિ સ્થાન છે અમરદાસ બાપુની, સંતો બિરાજમાન છે. અમારે ભેગા આવ્યા ટાટમરી બાપુ, મેં કીધું સંતોના આશ્રમમાં પ્રોગ્રામ છે પધારો, તો આનંદ આવ્યો બાપુને, મજા આવે. સંતો આમાં બેઠા હોય તો ભજનવાળાને ભજનની લહેર આવે, અને આ ભજનો જ ગૌરવ. તમને કાંઈ બીજું કરીને તમને હાવ ભગવા પહેરાવીને ક્યાંય મોકલી ન દેવા, કારણ કે તમે કોઈ જાવે નહીં આમાં. કારણ કે આ તો હજાર ઘણા વર્ષોથી સાંભળો છો ને તમે, એમાં કંઈ બહુ આપણને બહુ અસર ન કરી જાય. અમારે એક ગોંડલમાં અમારો પ્રોગ્રામ હતો હમણાં સપ્તાહમાં, તો ઓલા આયોજકો કહે થોડાક જો ટાઈમ હોય તો વહેલા આવો, કથાકાર બહુ સારા, અને થોડીક વાર કથા સાંભળો ને પછી રાતે કાર્યક્રમ કરશું. અને ભાઈ અમે સાજીદાન બધા કલાકારોને ગયા, અને ભાઈ એ અમેને ભાળ્યા, કથાકારે ભૂરાયો થયો, એને કે કલાકારો આવ્યા એને કંઈક દેખાડી દો, અને ઘઘલાવા જ મીડ્યો. તમને મહાભારતની શું ખબર છે શ્લોકની ખબર હોય, શ્રીમદ ભાગવતની શ્લોકની તમને શું ખબર હોય, રામાયણની ચોપાઈની શું ખબર હોય, ગીતાના શ્લોકની શું ખબર હોય, ઘઘલાવા જ મીડ્યો. મેં કીધું ભાઈ અડધી કલાક રહેવું નાની હતી, ક્યાં બગાડવું? એટલે અમે નીભરાતીને સાંભળ્યું. પણ એ ગામડાના ભાભા બેઠેલા આગળ, એનાથી સહન ન થયું, ફાળીઓ ખંભે નાખીને ઊભા થયા. એ કે ભાઈ ગગલાવાનું છે કે આ બીજું કાંઈ આવશે? તો કે કાંઈ, એ કે ઘીરે ડોહી ગગલાવે, શાંતિ લેવા તારી પાસે આવ્યો. હવે તારે જો ગગલાવું હોય તો હવે જવું ક્યાં મારે? એટલે કહેવાનો ભાવાર્થી નિર્મળતા હોય છે, અને એ નિર્મળતા સંતો પાસે આપણને મળે. સંતોના સાનિધ્યમાં બેહો તો તમને શાંતિ મળે, શાંતિ પમાડે, એને સંત કહીએ. ભજનોમાં આપણને કીધું છે જ્યાં શાંતિ મળે ને એ સાધુ, પછી સંસારી હોય ને એની પાસે બે તમને શાંતિ મળતી હોય તો એ પણ વિના સત્સંગ વિવેક ન હોય. માણસો કથામાં ભજનોમાં સત્સંગમાં જાય છે પણ હાવ અધૂરું સાંભળે, અધૂરું સાંભળીને મૂકીને વી આવે ને ઘીરે એ પછી અમલમાં મૂકે, એટલે એનું પરિણામ બહુ વિપરીત આવે. અમારે એક માલધારી હતો ને, એની પાસે એક જણો દોડ્યો દોડ્યો આવ્યો કે તમારા બકરાને હળીખમતી હતી તમે શું પાયું? તો બોલો કે ઘાસ લે ભાગ્યો ઘીરેઓ, અડધો લીટર કૂપરનું પીડ્યું હતું, આખું ઘર ભેળું થઈને બકરીને દબાવી નાળીથી કેરોસીન બે બે કરતી રહી પાઈ દીધું, પાઈ દીધું. પાંચ દસ મિનિટ થઈ તરફડિયા માણીને બકરું જ મરી ગયું. પછી નિમાણો થયો અને આવ્યો ઓલા માલધારીમાં કે ભાઈ મારું બકરું જ મરી ગયું. તો બોલો કે મારે મરી ગયું હતું, તું પછી ઊભો રહ્યો પૂછવા? બકરું મેં ગાંઠલેટ પાયું પણ એ મારે મરી ગયું હતું, પણ તે પૂછવા જો ઉભો રહ્યો તો હું તને પૂરેપૂરું કહેત. એમ સંતો પાસે જઈએ છીએ, આપણે ભજનો સાંભળવા જઈએ છીએ, કથા સાંભળીએ છીએ, પણ પૂરેપૂરી નથી સાંભળી. પૂરેપૂરી સાંભળી જો હૃદયમાં ઉતારીને પછી જો એને જીવનમાં આપણે અમલમાં મૂકીને તો એનું પરિણામ બહુ સારું આવે. પણ અધૂરું સાંભળીએ છીએ, ગમે એ સાંભળી છીએ, અને બિના સત્સંગ વિવેક ન હોય. જે માણસ સત્સંગમાં કથામાં ન જતો હોય એને વિવેકની ભાન ન હોય. રામાયણ છે, મહાભારત છે, ભાગવતજી છે, ગીતાથી છે, એ જીવનનું કેમ જીવવું એ આપણને શીખવાડે છે.